વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. તો ફ્રેન્ડ્સ, ઉનાળો આવે ને એટલે ઠંડી વસ્તુ ખાવાનું મન થાય, તો આજે આપણે આલુ ટૂંક ચાટ બનાવીશું. આ એક ચાટ રેસીપી છે, ઘરમાં હોય તે જ ઇન્ગ્રીડિયન્ટ્સથી બને છે અને આ ચાટ એકદમ ઝટપટ બની જાય તેવી છે. તમારી પાસે ચટણીઓ તૈયાર હોય તો તમે આ ચાટ 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો તેને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આલુ ટૂંક ચાટ બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની બટેકી આવે તે લીધેલી છે. બટેકા મોટા નથી પણ આ બટેકી એકદમ નાની સાઇઝની આવે ને તે લેવાની છે. તેને મીઠાવાળા પાણીમાં 1 થી 2 વિસલ કરી પ્રેશર કૂક કરવાના છે, બટેટા ફાટી ન જવા જોઈએ. તો આ રીતે મેં બટેકી બાફીને તૈયાર રાખેલી છે. તો બટેટાને આ રીતે તમે ફોલીને પણ લઈ શકો અને છાલ સાથે પણ લઈ શકો છો. અત્યારે હું 2 બટેટાને મેં ફોલી લીધેલા છે અને બાકીના મેં છાલ સાથે જ બટેટા લીધેલા છે. હવે બાફેલું 1 બટેકું લઈએ છીએ, તેને વાટકી કે ડીશથી પ્રેસ કરીશું. છાલ સાથે જ, છાલ કાઢવાની જરૂર નથી. અથવા તો આ રીતે બટેટું મૂકી અને હાથની હથેળી હોય ને તેને તેના ઉપર આ રીતે પ્રેસ કરીશું, તેને ટૂંક કહેવાય છે. તો આ રીતે બટેટા રેડી થઈ જશે. તો આ જ રીતે આપણે બધા બટેટા રેડી કરી લેશું. તો હવે મેં બધા જ બટેટા રેડી કરી લીધેલા છે. હવે 1 પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેની અંદર તૈયાર કરેલી જે બટેટી છે તે મૂકીશું. હવે તેના ઉપર થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું અને તેને સેલો ફ્રાય કરીશું. 2 મિનિટ માટે બંને બાજુથી સેલો ફ્રાય કરી લઈએ. બટેકી નીચેથી થોડી શેકાઈ જાય એટલે તેને પલટાવી લઈએ. પલટાવ્યા બાદ તેના ઉપર શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને સાથે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું. તો હવે આપણી બટેટી નીચેથી પણ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે 1 પ્લેટમાં નીકાળી લઈએ અને આ બટેટાને આપણે ઠંડા કરી લઈશું. હવે આપણી જે બટેટી તૈયાર કરેલી છે તે સરસ ઠંડી થઈ ગઈ છે, પ્લેટમાં લઈશું. તેના ઉપર વલોવેલું ગળ્યું દહીં છે તે આ રીતે પોર કરીશું. બધી જ વસ્તુ તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો. ત્યારબાદ તેના ઉપર ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી તે ઉમેરીશું. તમને ચટણીઓ જે રીતે ભાવે એ રીતે તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. આ ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણીની રેસીપી મારી ચેનલ પર છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે ફરી તેના ઉપર સંચલ પાવડર સ્પ્રિંકલ કરીશું, સાથે જ આપણે જીરાનો પાવડર પણ સ્પ્રિંકલ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરીશું, ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી દઈએ. આ ચાટ ઉપર તમારે જે પણ મસાલા સ્પ્રિંકલ કરવા હોય તમે આ રીતે કરી શકો છો. ડુંગળી લઈશું, જે રીતે ભાવે એ રીતે તમે ડુંગળી મૂકી શકો છો. સાથે જ આપણે ટામેટા પણ લઈશું અને હવે તેના ઉપર આપણે સોલ્ટેડ બુંદી નાખીશું. ઝીણી સેવ લઈશું, ફરી થોડું દહીં. જે રીતે બધું તમને ભાવે એ રીતે તમે મૂકી શકો છો અને આ પ્લેટ રેડી કરી શકો છો. ટામેટા મૂકીશું, ફરી ડુંગળી, ઝીણી સેવ અને લાસ્ટમાં આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. આની અંદર તમારે દાડમના દાણા લેવા હોય તો એ પણ તમે નાખી શકો છો. તો તૈયાર છે આપણી આલુ ટૂંક ચાટ. તો છે ને ઇઝી અને વેરી ટેસ્ટી એવી ચાટની ડીશની રેસીપી. તો તમે પણ આ રીતે એકવાર તમારા ઘરે આલુ ટૂંક ચાટ જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારી આલુ ટૂંક ચાટ કેવી બની. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુ ને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.